નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. હું છું હિતેશ ગઢવી. મિત્રો, તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં તમને કોઈ પણ માણસ આલતું ફાલતું નહીં દેખાય. હું છું એમએસસી ફિઝિક્સ ગોલ્ડ મેડલિસ્ટ. એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ સિન્સ 4 વર્ષથી ચાલી રહી છે અને ખૂબ જ સારી રીતના વિદ્યાર્થીઓને મદદશીલ છે. અને આ વખતેથી અમે લોકો બહુ જ સારી એવી સુવિધાઓ સાથે તમારી સાથે છીએ, લાઈક આખો સ્ટુડિયો સેટઅપ કરીને. તો અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તમારા સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી હતી. તો અત્યારે જુઓ, ફર્સ્ટ ધોરણ 9 થી 12 માટે 3 મારી પાસે બહુ મોટી ન્યૂઝ છે. એક તો આ કે ધોરણ 9 થી 12માં પ્રથમ પરીક્ષા 12 ઓક્ટોબર સુધી ચાલશે. બોર્ડની જે પરીક્ષા છે 11 માર્ચથી શરૂ થવાની છે અને 4 જ મહિના બાકી છે. બીજું કે બોર્ડ પરીક્ષાની જે બ્લુ પ્રિન્ટ છે આને લઈને બહુ ખતરનાક ઘમાસાન ચાલી રહ્યું છે કે બદલાઈ જશે તો શું થશે અને નહીં બદલાય તો કઈ રીતના આપણે આગળ પ્રિપેરેશન કરવી. બદલાય તો બહુ વધારે લોચા વાગે એવું છે. અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી કે ના કરવી, કેમ કે અત્યારે સંજોગો એવા હશે કદાચ બદલી નાખે તો શું થાય. તો જો બ્લુ પ્રિન્ટ બદલે તો આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને કેટલું નુકસાન અને કેટલો ફાયદો છે એ તમામ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. પણ એ પહેલાં એક લાઇક અત્યારે કરી દેજો, જેથી કરીને આમ વિડીયોની અંદર તમને પણ જોવાની મજા આવે ને લાઇક વધારે જોઈને બીજા પણ વિદ્યાર્થીઓને એને ખબર પડે કે ના ભાઈ કંઈક કામની વસ્તુ મૂકી છે. ઓકે, સો નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈશું કે ધોરણ 9 થી 12ની જે પ્રથમ પરીક્ષા છે એ ઓક્ટોબર સુધી ચાલવાની છે. એટલે કે 12 ઓક્ટોબર સુધી આ એક્ઝામ ચાલવાની છે. લોકો મંગળ બુધવારે એક્ઝામ પતી જશે. હવે તમે ક્યારે જુઓ છો એના પર, મતલબ ઓક્ટોબર સુધી 12 ઓક્ટોબર સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા 11 માર્ચથી ચાલુ થવાની છે. એક ન્યૂઝ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે સ્કૂલો છે એ સ્કૂલોની અંદર ધોરણ 9 થી 12ની જે પ્રથમ પરીક્ષા છે એ શરૂ થઈ ગઈ છે અને 12 ઓક્ટોબર સુધી આ ચાલવાની છે. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા જે બોર્ડના વિષયોની શાળા કક્ષાની પ્રાયોગિક પરીક્ષા છે, પ્રાયોગિક આપણી જે પ્રેક્ટિકલ એક્ઝામ આવે એ પ્રેક્ટિકલ એક્ઝામ 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન લેવાની છે. તો પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ આવી ગઈ છે કે એ 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન છે અને ધોરણ 10-12ની જે બોર્ડ એક્ઝામ છે એ 11 માર્ચથી ચાલુ થવાની છે. બરાબર, તો એના પછીની એક બહુ મસ્ત અને લેટેસ્ટ ન્યૂઝ છે કે ભાઈ બ્લુ પ્રિન્ટ બદલાઈ જશે અને બદલાઈ જાય તો શું થાય, આના ઉપર થોડીક ચર્ચા કરી લઈએ. તો જુઓ, ધોરણ 9 થી 12 માટે વર્ષ 2023-24 માટે જે પ્રશ્નપત્રનું માળખું છે એ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તેવામાં ફરી બદલાવ થવો ચાલુ વર્ષ માટે કેટલું યોગ્ય, તો જો ફરી બદલાવ થાય તો એની અંદર વિદ્યાર્થીઓને ફાયદો કે નુકસાન એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. અહીંયા મારી પાસે પેન નથી મળતી, ઇટ્સ ઓકે, હું તમને ફેસ ટુ ફેસ કહી દઉં. જો મિત્રો, ફરીથી બ્લુ પ્રિન્ટ બદલાય એના ચાન્સ કેટલા છે, તો મને એવું લાગે છે કદાચ 10-12% ચાન્સ ખરા કે જો ફરી બ્લુ પ્રિન્ટ બદલાય. પણ એની અંદર શું ફેરફાર થઈ શકે છે, તો એ ફેરફારો થોડાક સીબીએસઈ પેટર્ન પ્રમાણે હોઈ શકે છે. અને અત્યારે જે તમે પેપર સેટ્સને એ બધું ખરીદો છો એનો ફાયદો કે ગેરફાયદો શું માની શકાય, તો એમાં કેવું છે કે પેપર સેટર જે સેલર છે એ લોકો તમને એવું કહેતા હોય કે હા કદાચ બ્લુ પ્રિન્ટ બદલાય તો અમે તમને પેપર સેટના પૈસા અથવા તો પેપર સેટ રિટર્ન કરી દઈશું. તો ડેફિનેટલી તમે લઈ શકો છો પેપર સેટ. પેપર સેટ ઉપર આપણે બહુ ચર્ચા નથી કરવી, પણ પ્રિપરેશન ઉપર ખાસ ફોકસ કરવો પડશે. આપણે જે તૈયારી કરીએ છીએ એ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેની હશે? શું નવી બ્લુ પ્રિન્ટ બદલાય તો એ આ વર્ષે જ લાગુ પડશે? તો એમાં જુઓ, શિક્ષણ વિભાગના જેટલા પણ કર્મચારીઓ છે એવમ કેટલા જેટલા ઘણા બધા પ્રિન્સિપલ અલગ અલગ સ્કૂલ વાઇઝ બધા મળી અને મીટિંગ કરશે. મીટિંગની અંદર કંઈક એવો નિર્ણય લાવશે કે વિદ્યાર્થીને એમાં 1% પણ પ્રોબ્લેમ ના આવવી જોઈએ, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવવો જોઈએ, એ રીતના કંઈક તૈયારી કરશે. પણ હું નથી માનતો, લગભગ આ જે બ્લુ પ્રિન્ટ છે એ બદલવાનું આવતા વર્ષે પણ થઈ શકે છે, કેમકે આ ચાલુ વર્ષની અંદર તો પહેલેથી બ્લુ પ્રિન્ટ આપી દીધી છે. અહીંયા જુઓ, 23-24 માટે ઓલરેડી તમારી પાસે તમારી બ્લુ પ્રિન્ટ હશે જ. નહીં હોય તો એજ્યુ ગઢવીને સબસ્ક્રાઇબ કરો, એજ્યુ ગઢવીની ટેલિગ્રામ ઉપરથી લઈ લો. તમારી જે બ્લુ પ્રિન્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ બધાની આવી ગઈ છે કે આવી પ્રકારની બ્લુ પ્રિન્ટ એક્ઝામની અંદર પૂછાવી જોઈએ. બીજી એક વસ્તુ, જો બ્લુ પ્રિન્ટ બદલાય તો શું થાય, તો તૈયારી કેવી રીતના કરવી. મિત્રો, તૈયારી દરેક વિષય દીઠ પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પ્રકરણનો અભ્યાસ કરેલ હશે તો તે વિદ્યાર્થીઓને સરળતા રહેશે. એટલે ઘણા બધા છોકરાઓ અમુક અમુક ચેપ્ટર્સ કરે છે, અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કરે છે, અડધા અડધા ચેપ્ટર કરે છે. આપણું ફિઝિક્સની વાત કરીએ, હું ફિઝિક્સની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છું, ફિઝિક્સનો ટીચર જ છું. વિદ્યાર્થીઓ શું કરે છે, ફિઝિક્સની અંદર થિયરી ગોખીને જતા રહે છે, અમુક વિદ્યાર્થીઓ ખાલી ન્યુમેરિકલ્સ કરે છે, અમુક
विद्यार्थी खाली एमसीक्यू पर फोकस करे छे, ना, तमे एक चैप्टर पकड़ो छो तो ए चैप्टर ना न्यूमेरिकल्स एमसीक्यू अने थ्योरी त्रणेय वस्तु एक साथे पूरू करो अने प्रकरण दीठ पर प्रिपरेशन करो। हवे ब्लूप्रिंट प्रमाणे जे प्रकरण में दाखलो पूछावानो छे ए प्रकरणना दाखला एटलीस्ट करी राखो। तमारुं जे ब्लूप्रिंट छे ए 99% भगवान करे चेन्ज नहीं थाय, केम के आटली बधी प्रिपरेशन पछी ए ब्लूप्रिंट चेन्ज नहीं थाय। लगभग घणा बधा प्रिंसिपलोने ए बधाने आपणे रिक्वेस्ट करीशुं के ब्लूप्रिंट चेन्ज आ वखत पूर्ति ना करो, केम के विद्यार्थीओ तैयारी करवानी चालू करी दीधी छे। तैयारी करवी ज पड़शे, पण एक महीना सुधी तमे एवी तैयारी करो कि तमे प्रकरण 1, 2, 3, 4, 5, 6, 7 अथवा तो आवनारा प्रकरणोनी एवी तैयारी करजो जेथी बधा ज प्रकरणोनी अंदर रहेल तमाम प्रश्नोने आवरी शकाय। 2 ગુણના આઈએમપી પ્રશ્નો કરી નાખો, 3 ગુણના કરી નાખો, 4 ગુણના કરી નાખો, પણ ખબર છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર 2 માર્ક્સનો જ આવવાનો છે તો એને 2 માં જ રાખો, બરાબર? એવું અમારી પાસેથી શીખજો, અમને કોન્ટેક્ટ કરજો, અમે એની ઉપર જે બંને બ્લુપ્રિન્ટો તમને મૂકીશું, એક જે બોર્ડે હમણાં જાહેર કરી છે અને હમણાં જે નવી બ્લુપ્રિન્ટ કદાચ આવે તો એ કેવી આવે એ એજ્યુગટવી પર અમે વિધિન 10 ડેની અંદર અમે મૂકી દઈશું। સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને ખબર પડશે। ખાલી 10 દિવસની અંદર અમે માળખા રજૂ કરીશું કે આ પ્રકરણ છે તો આ પ્રકરણમાં શક્ય જ નથી કે આના બહારનો ક્વેશ્ચન આવી શકે, બરાબર? તો તમારા માટે બહુ બધી એવી સહેલાઈઓ અમે કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને હું માનું છું ત્યાં સુધી બ્લુપ્રિન્ટ નહીં બદલાય, તમે જેમ તૈયારી કરો છો એમ કરતા રહો, આની ટેન્શન તમે ના લો, તમને ખાલી તમારા કામ પ્રત્યે ફોકસ રાખવાનું છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને જે અત્યારે હાલની બ્લુપ્રિન્ટ 2023-24ની જે ગવર્મેન્ટે આપી દીધી છે એ પ્રમાણે જ તૈયારી કરો, બરાબર? કોઈ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી ના કરતા, આ જે તમારો ડર છે એ બહાર કાઢવા માટે સ્પેશિયલી મને આવવું પડ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો આ ક્વેશ્ચન હતો, સર બ્લુપ્રિન્ટ, અને એક બીજો એક ક્વેશ્ચન હતો કે સર બોર્ડ એક્ઝામના ફોર્મ ક્યારે ભરાશે, તો ફોર્મ ડિસેમ્બરની અંદર ભરાવાના ચાલુ થઈ જશે, આ તમારા બીજા ક્વેશ્ચન છે। નવા ક્વેશ્ચન તમે નીચે કમેન્ટ કરો, એના ઉપર નવું સેશન હું તમને અપલોડ કરીને બતાવીશ। તો આ સેશન તમને કેવું લાગ્યું લાઇક કરી દેજો, પ્રિપરેશન કઈ રીતના કરવી, સ્ટડીની સ્ટીપ શું હોય એના ઉપર પણ તમને એક મસ્ત અને બેસ્ટ વિડીયો મળશે, પણ એ તમે જોજો। તમે શીખો તો કોઈક સારા માણસો પાસે શીખો, જે પોતે કંઈક કરીને બેઠા છે એમની પાસેથી શીખો, બરાબર? એમના મારા ફિઝિક્સમાં 90 અપ 90 અપ 90 અપ નથી આવતા, કંઈક પ્રિપરેશનની ટિપ્સ હું પણ તમને આપીશ અને તમે લોકો કંઈક સારી પ્રિપરેશન કરશો। એમસીક્યુ ક્યાંથી કરવા છે, જે 99% લાવવા માગે છે એ લોકો માટે બેસ્ટ છે, એજ્યુગટવી પર રહો અને એજ્યુગટવી તમને કંઈક સારું સમજાવશે એ પ્રમાણે તૈયારી કરો તો તમે ડેફિનેટલી પાસ થઈ જશો અને ઇવન તમે સારા માર્ક્સ લાવશો, બરાબર? તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નીટનો જે સિલેબસ આવી ગયો છે એ તમે એનટીએની વેબસાઇટ પરથી જઈને ડાઉનલોડ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, આ વિડીયોને બને તેટલો ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને એજ્યુગેટિવ પર 95,000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે, 96 પૂરા થઈ જશે, પછી 2-3 ઘટે છે તો એ 2-3 લાતો સબસ્ક્રાઈબર્સ મતલબ કે આંગળીઓ મારતા જજો। થેન્ક યુ સો મચ, જય માતાજી।